हितेश भाई माटे पांच मिनट माटे ताली बंद नो थई पड़े रात दिवस मेहनत करी ने अपने काम ने माटे मेहनत करी हितेश भाई पुरस्कार पूर्ण न करी पहला ताली नो बंद थई पड़े जोरदार ताली पाड़ो चंदु भाई ने आपो एना फोटो पड़ाओ भाई खूब खूब अभिनंदन जे तमने अमने जे प्रोत्साहित कर्या छे बदल तमारो खूब खूब आभार पूरा ए अमारा स्वयं सेवको नो स्वागत पूजन अने एमनो जे प्रोत्साहन करवाना छे तो हवे अहीं बधाई ने अपने टाइम ना अभाव हिसाबे बधाई ने नहीं कर सकीए पण एमने माटे कंईक एवुं मे आयोजन कर्युं छे के कंईक मीठा अने फरसाण एमना कुटुंब ने पण एमांथी लाभ मळे एटले एवुं कंईक आयोजन एनुं छे तो ए पण अमे करीशुं तो पूज्य भूदेव अने पार्षद भगत ने विनंती करूं के अमारा जे स्वयं सेवको जे आया बैठा छे एमने ऊपर खूब आ पांदड़ी नो वरसाद एवो वरसावो के आवा ने आवा एमना उत्साह अने उमंग मां एना पग मां थाक न लागे अने गामना अने सेवाना कार्य मां अमने साथ अने सहकार मळी रहे एवा अमारा नव युवा एक एक युवान एक एक उत्सव करी देखाड़े एटली ताकात आनामां छे एमने आशीर्वाद आपो के एवो धंधामां अने आरोग्य मां पण एमने भगवान बढ़ती आपे पूरा ए स्वयं सेवक ऊपर फूलोड़ा ने वरसाद वरसावो सूरत मां ज्यारे ज्यारे स्नेह मिलन नो कार्यक्रम होय त्यारे पण आवो अने आवो ज उमंग अने उत्साह साथे अमने बहुत साथ अने सहकार आपे छे आवो स्वयंसेवको जे कोई होय जेमणे पण सेवा करी होय कलाक बे कलाक पांच कलाक दस कलाक हुदेव पण बधाए गामजनोने ફૂલડાથી અને પોતાના આશીર્વાદથી એવો વરસાદ વરસાવો પૂરા એ હરિપુરા ગામનો એટલું જ યોગદાન છે આ મંદિરમાં વિરિયાવાળા ભાઈ અમારા સ્વયંસેવકોનો ખાસ ફોટો લેજો અમારા હાથ પગ છે ભાઈ ભાઈઓ બહેનો ઉભા થઈ બે મિનિટ તાળી પાડો ઉભા થઈ જાઓ બધા જેવી રીતે ઉભા થઈને સ્વયંસેવકોને માન આપો ઉભા થઈ તાળી પાડો આ સ્વયંસેવક માટે જેટલું કરીએ એટલું ઓછું છે દિવાળી કરવા આવ્યા છે પણ છતાં એને ઉકાળા ઠેવ્યા છે ખૂબ ખૂબ આભાર ગ્રામજનોનો બેસી જાઓ માખણ જેની ઘેરે ચોરવા જતા હોય એનો છોકરો જ પાછો એ ટુકડીમાં હોય એમાં અમારે પણ આવો ભાગવતની કથા જેવું જ હતું જેનો ઉકડો કે કરડો ખોદવાનો હોય એનો છોકરો જ પાછો અમારે આમાં સ્વયં સેવકમાં હોય જેથી કરીને બધું અમારે કામ સરળ થઈ જાય હવે એક એવો આપણે નિયમ કે ચપજો કે દાદાએ કેવડાયો પણ ઘણા વડીલોનો અને ઘણા બહેનોનો માતાઓનો એવું કેવું છે કે હવે આ તમે 11-11 રૂપિયા જે આપણે ઉઘરાવ્યા છે એ કોઈ ફંડ ફાળો કે કંઈ દાન ધર્માદો દક્ષિણા નથી એ 11 રૂપિયા ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પધરાવી છે એની સામે એક પેટી બનાવીને મૂકેલી છે તમે તમારા ઘરની આગળ કચરો કરડો કે ઉકળો કે કોઈ પણ તમારા ઘરની આગળ બજારમાં કે ટાચ કે કોઈ પણ માટીનું તગારું નાખ્યું તો ભગવાન રામચંદ્રજીના ગુનેગાર થવાનો તમને મોકો મળી જાય મહેરબાની કરીને કોઈ પણ કરડે કે ઉકડો કે કંઈ પણ બજારમાં ક્યાંય પણ તગારું મહેરબાની કરી નાખતા નહીં ભગવાનની સામે તમારો પૈસો છે ભગવાન સતત તમારી સામું જ જોવે છે તો આ થપટ લેવડાવવા માટે આ આયોજન કર્યું છે જ્યાં જ્યાં ટ્રેક્ટર કે
ઋષિબી નો પાવડો આલ્યો છે એના મહેરબાની કરીને કોઈ કોઈ પણ કરતા કોઈ કોઈ વસ્તુ મૂકવી નહીં, નહીં તમારા ટ્રેક્ટરના સાધનો, નહીં તમારા બાળવાના બળતણ, નહીં તમારા હાથીઓ, કોઈ વસ્તુ જ્યાં કોમન જગ્યા કોઈની પ્લોટમાં આવતી હોય આજુબાજુમાં સામે ત્યાં પણ કોઈએ પણ કોઈનું વસ્તુ કે કોઈ પદાર્થ મૂકવાનો નથી. અમુક પ્રશ્નો એવા આવ્યા હતા તો અમારે ક્યાં મૂકવું, હવે એ પ્રશ્ન તો આપણો પર્સનલ કહેવાય, ગામનો ન કહેવાય, એટલે હવે એની વ્યવસ્થા તમારે ક્યાં મૂકવું, ધાબા ઉપર મૂકવું કે ફળિયામાં મૂકવું એ તમારો વિચાર છે. એટલે હવે આજુબાજુમાં ક્યાંય મૂકવાનું નહીં અને ક્યાંય પણ માવાનો કાગળિયો રખડવું ન જોઈએ. તમને વ્યસન મુકાવવા સંતો બહુ મહેનત કરે છે, પણ હું તો એમ કહું છું મૂકવું હોય તો ઠીક છે, નકર તમારા જે માવા ખાશો એ કાગળિયા ખીચામાં નાખી અને ઘેરે લઈ જવાના, પણ બજારમાં નહીં ફેંકવાના. અને ઘરે એક ડોલ રાખો, કચરા પેટી રાખો, કચરો એમાં જ નાખો. બહેનોને ખાસ ઘણી જગ્યાએ મેં જોયું ને તો ઓલા લીંબુના છોતરા અને આપણે ઓલા લીમડાના પાંદડા નામ ઘા કરી દે બજારમાં. તો હવે આપણે એવું નથી કરવાનું. આપણે ત્યાં આપણા ગામમાં ભગવાન રામચંદ્રજી પધારી ચૂક્યા છે, એમના માનમાં આપણે જે આ કર્યું છે એટલે એનું માન જાળવજો. એનું માન જાળવશો તો આપણું ચોક્કસ ભગવાન ધ્યાન રાખીને આપણું પણ માન જાળવશે અને આપણે ખૂબ સમૃદ્ધિ આપશે. તો આ ખાસ ધ્વન રાખજો, થપક લીધા છે, પૈસા ભગવાનની હામા છે, ક્યારે પણ કચરું કે ગંદકી કરવી નહીં, ક્યાંય તે ફેંકવું નહીં. તમે ડોલ રાખો, કચરા પેટી રાખો અને પછી જ્યારે તમે સવારે વાડીએ જાઓ તો ત્યાં લઈ અને તમારે ત્યાં જ્યાં વ્યવસ્થા હોય ત્યાં કરી દેવાની, પણ ગામમાં ક્યાંય ગંદકી કરવી નહીં. ખૂબ મંદિર સરસ તૈયાર થયું છે, કરોડો રૂપિયાના ખર્ચા થયા છે. તો મંદિરની જાળવણી કરજો. મંદિરનું મંડળ હોય ત્યાં અડધો કલાક, દરરોજ નો શક્ય બને તો કઈ નહીં, પણ અઠવાડિયામાં એક વાર અડધો કલાક ત્યાં ધૂન કરજો, જેથી કરીને લાલ પથ્થરમાં રામ બોલે એવી તમારી ભાવના જાગે એવો આળસ નહીં કરતા. જ્યાં મંડળ ત્યાં આપણે રઘુનાથજી મંદિરનો જે મંડળ છે એમને ત્યાં ધૂન કરાવજો અને કરજો, જેથી કરીને આપણને ભજનનો લાભ મળે. અમારા કમિટી મેમ્બરના હોદ્દેદારો છે એ બધા આવે, એમનું એવું કેવું છે કે અમારા માર્ગદર્શન અને પ્રેરણારૂપ ભીખુભાઈ પાદરિયાનું અમારે ભાવભીનું સ્વાગત કરવું છે. અમને બહુ જ પ્રોત્સાહિત અને એમના તરફથી જે આનંદ મળ્યો છે એમને માન સન્માન માટે એમને આહુત કરું. પેજ ઉપર આવો ભૂદેવ અને આપણે ભગતની સાક્ષીમાં એમનું ભાવભીનું સ્વાગત કરીએ. ભીખુભાઈ આવો, હોદ્દેદારો આવો, આપણે કમિટી મેમ્બર જે નામ બોલ્યો તો એ બધા. તાળીઓ પાડો ભીખુભાઈ તરફથી, ખૂબ ખૂબ એનું યોગદાન હોય છે. આ જુવાની અમને સતત પ્રેરણા મેળવતી હોય છે એમને. આવો બાકી હોય હવે એક આપણે મંદિરની વાત કરી દઉં તો આપણે મંદિરમાં જે ગામ સમસ્ત તરફથી જે ફાળો આવ્યો હતો એમાં 64,11,117, ધ્યાનથી અને મારા શબ્દોને એકદમ ઝીલજો, પછી તમારે કંઈ પણ પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય તો તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. જરાક શબ્દો પર ધ્યાન આપજો. 64,11,117 રૂપિયા આપણા ગામનો લગભગ 99% ફાળો આવી ગયો છે. કોઈ જવલ્લે કોઈ બાકી હોય તો ઠીક છે, બાકી 64,11,117 રૂપિયા આપણે ફાળો આવ્યો હતો. એમાંથી મંદિરનો કુલ ખર્ચ 87,85,000 રૂપિયા ખર્ચ્યો છે. 64 લાખ ફાળો આવ્યો હતો અને 87,85,000 ખર્ચ્યો છે. ખર્ચ આપણે લાલ પથ્થરનો જે આપણે જે ઉપર જે આપણે પૂરણી કરી એમાં આપણે જે ખર્ચ ધાર્યો હતો એના કરતા વિશેષ થઈ ગયો છે. એટલે 87,85,000 નો કુલ ખર્ચ થયો છે. એમાં 23,73,800 ને
₹83 ભીખુભાઈ તરફથી નાખવામાં આવ્યા છે પછી આપણે ક્યારે એમના તરફથી ફંડ ફાળો કરવામાં આવ્યો નથી જે ગામે આપ્યું હતું એ સ્વીકાર્ય હતું અને એ સ્વીકારી લીધું છે અને જે ઘટ્યું હતું એ એમના તરફથી વિશેષ નાખવામાં આવ્યું હતું અને આપણે જે અહીંયા રસોઈનું કે આ ડેકોરેશન જે મંડપ એમાં પણ એ જે ફાળો આવ્યો આપણે થાળી 170 રૂપિયા હતી એટલે આ મંદિરનું છે એ તમારી જાણ ખાતર પછી જે આ ખર્ચો છે એ પણ તમે જે યોગદાન ને સહકાર આપ્યો છે એ બાદ કરતા પણ વિશેષ હતી એમાં પણ થોડું ઘણું ખર્ચું વટતું નાખવામાં આવશે તો આ આપણા મંદિરનો ખર્ચ છે હવે આમાં કોઈને કંઈ મંદિર તરફથી જો કોઈ હિસાબ લેવાનો આવતો હોય કોઈને માંગવો હોય કોઈને પૂછવું હોય તો ભીખુભાઈને એને પોતાને જ ફોન કરીને તમે પૂછી શકો છો બધું લખાણ આપણે ત્યાં સોમપુરા આપણે અમિતભાઈ પણ અહીંયા હાજર છે એમને પણ પૂછી શકો છો તો આપણે આ મંદિર તૈયાર કર્યું તો આપણે અમિતભાઈને પણ એક પુષ્પહાર પહેરાવી અને એમનું પણ સ્વાગત કરીએ એટલે હવે મંદિર બાબતમાં કોઈને પૂછવું હોય કે હિસાબ માંગવો હોય તો આ આપણી પાસે હિસાબ છે અને અમે મેઇન આંકડા કર્યા છે પણ ક્યાં ક્યાં શું શું છે બધો તમને જવાબ મળશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી જે હિસાબ તમારે જોતો હોય એ બધો હિસાબના એક એક બિલ ને એક એક કાગળ આપણે આ સંપૂર્ણ આપણે મંદિર બનાવ્યું એમની પાસે પડ્યા છે પણ આપણે બધું વાંચી ન શકીએ કારણ કે 5 ટ્રેક્ટર નાખ્યા હોય 10 પાણાના ક્યાંક છેકરીના એટલે એ બધું લાંબુ થાય એટલે મેઇન હિસાબ આપણું મંદિર કમ્પ્લીટ થયું 87,85,000 એટલે 88,000 આંકડો યાદ રાખો 88 લાખ રૂપિયાનું મંદિર તૈયાર થયું છે અને આપણે આ અમિતભાઈ છે એમના તરફ એમ પણ તમે પૂછી લેજો તમારે જે કઈ કાગળ કે બિલ જોતું હોય તમને તુરંત બતાવી દેશે તો આ ભીખુભાઈ નું યોગદાન એમાં છે અને આ બધું તો હજી આપણે ચૂકવી છે અને ચૂકવવાનું થોડું પણ બાકી છે તો એ હિસાબ તમારે જોતો હશે તો એ પણ મળી જશે તો તમારો ખૂબ ખૂબ આભાર રહ્યો છે ખૂબ ખૂબ તમે લોકોએ જે સહકાર આપ્યો છે એ બદલ પૂરાએ પૂરા હરિપુરા વતી તમારો ખૂબ ખૂબ આભાર માની અને મારું વક્તવ્ય પૂરું કરો અને ભૂદેવ ॐ दीर्घायुस्ते औघवे સમસ્ત પોતાના અને પોતિકા લોકોના સન્માન સમારોહની અંદર ઉપસમારંભમાં હું આશીર્વાદ આપું છું કે આ ગામની ઉપર કોઈ સંકટ ના આવે કોઈ દુબળા દિવસ ન આવે અને હંમેશા સૌ વળી મળીને ધન ધાન્ય અને સુખની અંદર જ વૃદ્ધિ થાય રાજકારણ ગમે તેવું હોય પણ હું એમ કહીશ કે જેવી રીતે સદસ્યો પોતાના બનીને રહે છે એને મળીને રાજકારણ પણ અડતું નથી અને કોઈ પણ પ્રકારના દેવી ઉત્પાતો ભૂમિકંપન રોગ ઉપદ્રવથી ભગવાન શ્રી રઘુનાથ તમારી રક્ષા કરે એ આશીર્વાદ સાથે હું આજના દિવસે પાર્ષદવર્ગીય રમેશ ભગતને કહીશ કે કંઈક પોતાના મુખેથી ઉદ્બોધન કરી અને પોતાના પરિવારના સદસ્યોને મીઠા કંઈક વેણ કહેશે ભગતને લાગણી કોને કે સન્માન કરતા પણ જેની આંખો ભીની થઈ જાય છે આવો એક દીકરો
पार्षद ना रूप में गाम में मिलो छे, गुरु मिलो होय तो हूँ कहूँ छू कि तमारो गुरु पण छे, दीकरो पण छे, भाई पण छे। रमेश भगत स्वभाव थी खूब लागणीशील छे, सन्मान प्रेम सन्मान ने कोई दिवस भूख नहीं रही, अने क्यारे मारी साथे हृदय थी जोड़ेला लोकोनु हूँ दिल थी उजळू करूँ आवो जेनो स्वभाव रह्यो छे, तो एना विषे आ मीठा वेण हूँ कही अने मारा वक्तव्य ने समाप्त करूँ छू। भगवान सौने सुखिया करे। ओम शांति। अपने भगत नो कायम ने माटे गाम उपर प्रेम अने मार्गदर्शन मळ्यु छे अने विशेष मळतु रहे अने एमने खूब लागणी छे के हूँ हरिपुरा नो परिवार मां छू, हरिपुरा नो अहींया छू प्रतिनिधि, कई पण सुख दुख नो काम कोई पण ना घरे आवे एवं नहीं के स्वामीनारायण संप्रदाय पाळता होय, एना माटे हरिपुरा गाम नो कोई पण नागरिक नी घरे सारू के मोड़ू काम तो बधुं पड़वानुं छे, तो भगत के गमे त्यारे मारुं काम पड़े मने फोन करे, हरिपुरा माटे हूँ कायम ने माटे 12 कलाक 24 कलाक सुधी खड़े पगे हाजर छूं, अने गमे त्यारे गढ़ा में जाओ एटले एम कहेजो हरिपुरा वाला एटले न्याय कणे तमारुं पूरुं थई जाय, गमे त्यारे गढ़ा में भगत ने हरिपुरा नो कहो एटले तमने बधी व्यवस्था त्यां गढ़ा में थई जाय, आटलो भगत नो हरिपुरा पर एकदम लागणी अने प्रेम छे। हवे हूँ अपना गामना भूदेव गिरीशभाई व्यास ने प्रार्थना करूं के गामजनों ने 2 मिनिट आशीर्वचन आप। रामो राजमणि सदा विजयते, रामं रमेशं भजे, रामेणाभीतिशासरं, रामाय तस्मै नमः, रामादास्य वरप्रसन्नम्, रामस्य दासोऽस्म्यहम्। हलो रामचंद्र भगवान विशेष भटपूर्ति बजायेला शास्त्री उपेश भाई एक भूदेव तरीके अपने बधुं जे कहे तेवानुं मैं कही दीधुं छे, पण एक गामना भूदेव तरीके मारे शुं कहेवुं छे के आजे आपणे जे रामजी मंदिरनी प्राण प्रतिष्ठा महोत्सव उजव्यो बरोबर, एमां आपने जे शास्त्रीजी मळ्या वेदपाठी ब्राह्मणों द्वारा वेदोक्त मंत्रों द्वारा आखू गामनी अंदर आवुं दिव्य वातावरण पवित्र वातावरण एवुं जो 3 दिवस एवुं खरी दीधुं छे के ए आजे गामनुं एवुं एकता जोई ए लोको पण आपणने आश्वासन आपणना उपर एने एम पण थाय छे के नाना खरेखर गामनी अंदर एकता एवी छे અને આ એકતા એ જળવાય રહે એટલા માટે ભગવાન રામચંદ્રજીને આપણે સૌ બધાએ પ્રાર્થના કરીએ, હું બ્રાહ્મણ અધિકાર તરીકે હું પણ એવી પ્રાર્થના કરું છું કે અમારા ગામની અંદર હરિપુરાની અંદર આવી જે બધાએ ભાઈઓની એકતા છે, એકતા એ પ્રભુ પરમાત્મા આવી રીતે દરેક રોજ જળવાય રહે અને બધાએ હળીમળીને રહે એમાં અમને તમે આશીર્વાદ આપજો, અને બીજું કે ભાઈ સર નહીં કહેતા પેરડાથી વધારેલા રમેશ ભગત એ પણ એક આપણા ગામના પ્રતિનિધિ છે એવું બધાનું વર્તન છે, પોતે અહીંયા જે કંઈ ગામ આપણું જે કામ સમક્ષ કાર્ય હોય તો એ ભગત પણ બધા પોતાના જે કામ મૂકી આજે એ લોકોને પણ આ તારીખમાં 5 અને 7 તારીખમાં એને પણ હરિદ્વાર ને એ બાજુ જવાનું હતું, સફૈયા જવાનું છે, પણ એ ભગતે આજે 7 તારીખ સુધી બધા કેન્સલ કરી દીધું છે અને આવતીકાલે જવાના છે હરિપુરાનું આવું જે કાંઈ કામ હતું એ બધે ભગતે પણ અહીં આવીને એ આપણને આ જે કામ અંદર છે સહ સહકાર આપ્યો છે એ બદલ ભગવાન ગોપીનાથજી મહારાજને આપણે પ્રાર્થના કરી કે રમેશ ભગતને ખૂબ ખૂબ આશીર્વાદ આપણે આપીએ, ખૂબ ખૂબ આવું કાર્ય કરે અને આપણા જે કંઈ આપણી તકલીફ હોય ત્યારે એ પોતે આવીને આપણે ઉભા રહે એવી ભગવાન ગોપીનાથજીને પ્રાર્થના કરતા તેમના હસ્તો તીર્મું છું। જેને પ્રિન્ટ કાઢવા આપી હતી એ રામજી મંદિરેથી મેળવી લેજો। હવે આપણો કાર્યક્રમનો અહીંયા આપણે પૂર્ણ કરીશું, એ પહેલાં એક જાહેરાત કરી દઉં, અન્નકોટ રામજી મંદિરનો છે ત્યાં આરતી પછી ત્યાં વેચે ત્યાં પ્રસાદી મળશે, તો આરતી જ્યાં રામજી મંદિરમાં થઈ જાય પછી ત્યાંથી અન્નકોટની પ્રસાદી મેળવી લે। હવે અંતમાં એટલું કહું કે અમારા દરેક વિભાગના જે સ્વયંસેવકો છે કોઈ કામજનોને
ક્યાંય પણ તકલીફ પડી હોય પોતાના હૃદયને ઠેજ પહોંચી હોય તો અમારા સ્વયંસેવકોને ઊંચા અને મોટા મનથી એમને માફ કરી દેજો અને જ્યાં કોઈ તકલીફ હોય જ્યાં કોઈ ખોટ આવી હોય તો એ અમારી છે અમારા સ્વયંસેવકો ઊંચે અવાજે બોલ્યા હોય તમને ક્યાંય પણ તકલીફ પડી હોય તો એમને તમારા દીકરા માની અને એમને માફ કરજો કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો એમનો લેટ ગો કરી અને ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપજો અસ્તુ જય સ્વામિનારાયણ આજે આપણે એવું નક્કી કરીએ રામજી મંદિરમાં પ્રતિષ્ઠા થઈ છે તો બધાએ ત્યાં દીવડા લઈ અને આપણે ત્યાં સમૂહમાં એવું આરતીનું આયોજન કરીએ કે મહા આરતી થાય આજના પ્રતિષ્ઠાને દિવસે અને બધા વ્યક્તિને લાભ મળે કે મેં પણ પ્રતિષ્ઠાની આરતી રામજી મંદિરમાં ઉતારી દીધી તો આપણે ત્યાં રઘુનાથજીનું મંદિર છે ત્યાં દરેક જેમાં પછી આરતી થાય જેમાં પહેલા રાખવી પડશે જેમાં પછી હા જેમાં પહેલા ત્યાં દીવા લઈ અને ત્યાં મંદિરે પહોંચી જાઓ તો ત્યાં આરતી આપણે કરી લઈ ત્યાર પછી આપણે જમવાનો કાર્યક્રમ રાખ્યો જમવાનો બધાને અહીંયા જ છે એટલે ત્યાં આરતી થઈ જાય પ્રસાદ વેચાઈ જાય પછી આપણે જમી અને છૂટા પડીશું આપણા મહોત્સવ 3 દિવસનો કાર્યક્રમ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ કંઈ પણ ભૂલચૂક હોય તો અમારી માફ કરજો અને રૂડા આશીર્વાદ આપજો તમને જે સારું લાગ્યું હોય એ કાર્યમાં અમે આગળ વધીએ એવા રૂડા આશીર્વાદ આપી અને આજની સભાને વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ Thank you.
Mm-hmm.